કચ્છ રાપર ન્યૂઝ તારીખ 29/9/2020 ભારે દુઃખ સાથે અશ્રુભીની શ્રદ્ધાંજલિ સાથે સ્વીકારવામાં આવ્યો દેવજીભાઈનો મૃતદેહ 25 તારીખે સાંજે દેવજીભાઈની કરપીણ હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા પરિવારે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી હતી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ થાય ત્યારે જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ સવારમાં તેમના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારી અંતિમ યાત્રા નીકાળવામાં આવી દેવજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દેવજીભાઈની અંતિમ યાત્રામાં કચ્છ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અને તેમની સાથે જોડાયેલા સંગઠનોએ હાજરી આપી હતી દેવજીભાઈ અમર રહે તેવા નારા સાથે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી વિશ્વની સૌથી મોટી 231 કિલોમીટરની અંતિમ યાત્રા નીકાળવામાં આવી રાપરથી નલિયા સુધી આ અંતિમ યાત્રામાં વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી પણ આવ્યા હતા તેમણે જણાવ્યું કે દિવસે ને દિવસે બનતી આવી ઘટનાને લીધે દલિત સમાજના લોકો અને ગરીબ લોકોને વિજય રૂપાણી સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે જિગ્નેશભાઈ મેવાણીએ વધુમાં જણાવ્યું કે મોડાસાની ઘટના હોય કે ભાનુભાઈ વણકરની ઘટના હોય કે પછી દેવજીભાઈ મહેશ્વરીની ઘટના હોય આવી ઘટનાને જોતા ગુજરાત સરકાર કે પોલીસ પ્રશાસનને ભરોસો પાછો લાવવા ઘણા પ્રયત્નો કરવા પડશે અશ્રુભીની શ્રદ્ધાંજલિ સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી એચબીએન ટીવી ન્યૂઝ પરિવાર દેવજીભાઈ મહેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા કચ્છ રાપર